શહેરના છાપરાવાડા રોડ બાપા સીતારામ મઢુલી પાસે કાઠિયાવાડીમાં ટેકરામાં રહેતા દિપેશ પાસે આ જ વિસ્તારમાં રહેતા મિતુલ દરબાર, વિપુલ રબારી, રાહુલ ભરવાડ અને રોહિત ભરવાડના બાકી 500 રૂપિયાનું ઉઘરાણીને લઈને ઝઘડો થયો હતો. દિપેશે સોસાયટીના લગ્ન પ્રસંગમાં જતો રહેતા ચારે બીજા સાગરીતો સાથે લાકડા સહિતના હથિયારો સાથે રાત્રે 11 વાગે આ પ્રસંગમાં પહોંચી ગયા. માર મારવાની સાથે લગ્ન પ્રસંગમાં ખુરશીઓની તોડફોડ પણ કરી, મહેમાનો પર તૂટ્યા, બચાવવા પડેલા લોકોને પણ માર મારી આતંક મચાવતા રહીશોમાં રોષ ફેલાયો હતો. ટપોરીઓના ત્રાસ અને આતંકથી ત્રસ્ત રહીશો લગ્ન પ્રસંગ જેને ત્યાં હોય તેના સ્વજનો સહિત 200 લોકોનું ટોળું અમરોલી પોલીસ મથકે પહોંચ્યું. આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની માંગણી કરી પોલીસ મથકને ઘેરો ઘાલતા ઉપલી અધિકારીઓને દરમિયાનગીરી કરવાની ફરજ પડી. પોલીસે રાત્રે જ વિપુલ રબારી, રાહુલ ભરવાડ, રોહિત ભરવાડ, મિતુલ દરબાર ટપોરીઓનો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધી આતંક મચાવનારા 5 લુખ્ખા તત્વોની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી જેલના હવાલે કર્યા છે. અન્ય ફરાર આરોપીઓને શોધવા માટે તપાસના ચક્રો પણ ગતિમાન કર્યા છે. જી સાહેબ, કે અમરોલી વિસ્તારમાં રાયોટિંગનો ગુનો નોંધાયો હતો, શું કારણે રાયોટિંગ થયું હતું અને આરોપીને ધરપકડ થઈ છે કે શું? અમરોલી પોલીસ સ્ટેશનના છાપરાભાઠા વિસ્તારમાં દીપેશ બામણિયા નામની વ્યક્તિ જોડે 500 રૂપિયાની લેવડ દેવડમાં એની ઉઘરાણી કરવા માટે આવેલા અને એ લોકોએ દીપેશ બામણિયાની સાથે મારઝૂડ કરતા હતા. આ બનાવ બન્યો ત્યારે ત્યાં લગ્નનો પ્રસંગ હતો. એ વખતે બધા ભેગા થઈ ગયેલા અને આ લોકોએ પોલીસ સ્ટેશનમાં સાથે જઈને રજૂઆત કરેલી અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો. એમાં હાલ સુધીમાં 5 આરોપીની ધરપકડ કરેલી છે અને બાકીના 3-4 આરોપી જે પકડવાના બાકી છે એની પોલીસ તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.